નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ. હું છું આપની સાથે કશિશ. ભાવનગરના બગદાણાના ગુરુ આશ્રમના મેનેજિંગ ટ્રસ્ટી અને સંત શિરોમણિ પૂજ્ય બજરંગદાસ બાપાના ભક્ત મંજી બાપાનું નિધન થયું છે. મંજી બાપાના નિધનના સમાચાર સાંભળતા જ ભક્તજનોમાં શોકની લાગણી વ્યાપી ગઈ હતી. બગદાણામાં મંજી બાપાના પાર્થિવ દેહને દર્શનાર્થે રાખવામાં આવ્યો અને બાદમાં તેમની અંતિમ યાત્રા નીકળશે. આજે બગદાણા સ્વયંભૂ બંધ જોવા મળશે. ભક્તજનોમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. બગદાણામાં મંજી બાપાના પાર્થિવ દેહને દર્શનાર્થે રાખવામાં આવ્યા છે. ભક્તો એમને શ્રદ્ધાંજલિ પાઠવવા એમના અંતિમ દર્શને આવી રહ્યા છે અને બાદમાં તેમની અંતિમ યાત્રા નીકળશે. શોકનો માહોલ આજે સમગ્ર બગદાણામાં જોવા મળી રહ્યો છે. મંજી બાપાનું આજે કતરું હાર્ટ એટેકથી અવસાન થયું. ભક્તજનો તેમને શ્રદ્ધાંજલિ પાઠવવા તેમના પાર્થિવ દેહના અંતિમ દર્શન કરવા આવી રહ્યા છે. ત્યારબાદ તેમને પંચમહાભૂતમાં લીન કરવામાં આવશે. સાધુ સંતો અને રાજકીય આગેવાનો પણ તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા પધાર્યા હતા. સાધુ સંતો અને રાજકીય આગેવાનોની ઉપસ્થિતિ જોવા મળી. આ દ્રશ્યો આપ જોઈ શકો છો. હાર્ટ એટેકના કારણે ટ્રસ્ટી મંજી દાદાનું ગતરોજ નિધન થયું. આજે એમની અંતિમ યાત્રા નીકળવાની છે. અંતિમ યાત્રા પૂર્વે બગદાણામાં મંજી બાપાના પાર્થિવ દેહને દર્શનાર્થે રાખવામાં આવ્યો છે. અનેક હજારોની સંખ્યામાં ભક્તો આજે એમના પાર્થિવ દેહના દર્શનાર્થે આવી રહ્યા છે, એમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યા છે. ગુરુ આશ્રમ બગદાણાના મેનેજિંગ ટ્રસ્ટી મંજી દાદાનું નિધન થયું છે. પરંતુ સમગ્ર વિશ્વમાં વિખ્યાત એવું બગદાણા ધામ છે. બગદાણા ધામના મુખ્ય ટ્રસ્ટી મંજી બાપા છે, તેનું નિધન થયું છે અને તેને લઈને સમગ્ર ગુજરાતમાં શોકનું માહોલ છે. દ્રશ્યો બતાવવાના પ્રયત્ન કરશું. જોઈ શકો છો તમે કે જે પ્રમાણે મંજી બાપા છે તેઓની જે અંતિમ કહી શકાય કે તેમના જે દર્શન છે તે દર્શન માટે અત્યારે બગદાણા ગામ ખાતે સમગ્ર ગામ છે તે શોકમગ્ન બન્યું છે. જોઈ શકાય છે કે જે પ્રમાણે આ સમગ્ર ગામ છે તેમાં શોકનો માહોલ છે. આપણી સાથે મંજી બાપાના સન જનકભાઈ જોડાયા છે, એમની પાસે સીધો સંવાદ કરશું. જનકભાઈ, ખૂબ જ દુઃખ થયું બાપાની અણધારી વિદાય. શું કહેશો, બાપાનું કેવું વ્યક્તિત્વ હતું, કયા પ્રકારના કામો બાપાના રહ્યા છે અને આ પ્રકારે અત્યારે જે પ્રમાણે બાપાએ વિદાય લીધી છે, કેટલું અંદરથી દુઃખ થઈ રહ્યું, શું કહેવું? અમે તો ખૂબ ભાગ્યશાળી છીએ કે અમારા પરિવારમાં અમને આવા મોભી મળ્યા હતા. અમ પિતાશ્રી તરીકે અમને અપાર પ્રેમ ગુરુ આશ્રમ બગદાણાની બજરંગદાસ બાપાની સેવા એમને નાનપણથી મળી અને પોતે ગુરુ મહારાજ સાથે એટલા બધા ઓતપ્રોત હતા કે ગુરુ મહારાજથી વિશેષ એના માટે દુનિયામાં કંઈ હતું જ નહીં. અને સુરત અમારો પરિવાર વર્ષોથી વસવાટ કરે તો ત્યાં આવે તો 5 દિવસ વધીને 5 દિવસ રોકાય, પછી લગભગ મોસ્ટલી બગદાણા જ હોય. લગભગ 85 વર્ષની ઉંમર હતી અને અમને બધાને આમ એમનું શરીર સ્વાસ્થ્ય ખૂબ સારું હતું અને સતત પ્રવાસમાં રહેતા, એટલે અમને એવું મનમાં હતું કે હજુ 10-15 વર્ષ બાપા આપણી વચ્ચે રહેશે. પણ સાવ અચાનક ઈશ્વરનો કંઈ સંકેત હશે આમાં તો લગભગ 85 વર્ષે સુરત હરતા ફરતા અમારી દીકરીના લગ્નમાં હતા, ભત્રીજીના લગ્નમાં હાજરી આપી અને સવારે એમને બ્રેન સ્ટ્રોક આવ્યો, પછી 2-4 દિવસ પછી હાર્ટ એટેક આવ્યો. પણ આજે બગદાણા ગામ ખાતે અમે એમને પાર્થિવ દેહને દર્શન માટે મૂક્યો છે. અમારા ગામના તમામ બાળકો, વડીલો, વૃદ્ધો, માતાઓ, બહેનો અહીંયા દર્શન કરવા આવે છે અને ખૂબ અંતરના ઊંડાણથી એ લોકોનું જે રડી રહ્યા છે કે જે એમનો ભાવ છે, ત્યારે અમને ખ્યાલ આવે કે પિતાશ્રી પ્રત્યે ખૂબ અપાર પ્રેમ હતો ગામને. બગદાણા આશ્રમના પણ અનેક સેવકો 2 દિવસથી અહીંયા આવી રહ્યા છે. મને એવું હતું કે રાત્રે થોડી વાર માટે આપણે લાઇટ બંધ કરીએ અને બધાને સ્વયંસેવકો, કુટુંબના યુવાનો આરામ કરે, પરંતુ ગઈકાલે 3 વાગ્યાથી લઈને કન્ટિન્યુઅસલી આખી રાત પણ બધા વડીલો આવ્યા છે અને બાપાને દર્શન કરી રહ્યા છે. ગુરુ મહારાજ બજરંગદાસ બાપાને પ્રાર્થના કરીએ કે બજરંગ મંજી બાપાના એમના આત્માને તો ચીર શાંતિ જ હોય, પણ એક એમના બાળક તરીકે એમના આત્માને મોક્ષ મળે, બાપા એની પાસે બોલાવે અને ફરી વખત અમારા પરિવારને, અમારા પરિવારની વચ્ચે આવે એવી અમને ઈશ્વરને અમે પ્રાર્થના કરી.
ચોક્કસથી ઈશ્વરને પ્રાર્થના કરી. બાપા સાથેના સ્મરણો વાગોળેલા છે, કેમ કે મંજી બાપાએ તો ઘણી બાપા સાથેની ચર્ચા. આમાંનો કોઈ એક સ્મરણ હોય આપને, આપને બાપાએ કહ્યું હોય એવો કોઈ સ્મરણ? બાપુજીને મુખેથી તો બદ્રીનાથ બાપાના અનેક પ્રસંગો અમે સાંભળ્યા છે, અને એવા એવા પ્રસંગો છે કે બાપુજી અને બદ્રીનાથ બાપા વચ્ચે સંવાદ થયો, અથવા તો બાપા બદ્રીનાથ બાપા અન્ય વ્યક્તિ સાથે સંવાદ કરતા હોય, કરી રહ્યા હોય, અને એ સમયે બાપુજીની ઉપસ્થિતિ હોય. એવા તો અનેક પ્રસંગો છે, પણ મને એક ખાસ અમારો પરિવાર સાથે જોડાયેલો પ્રસંગ યાદ છે કે અમારા મારા ફાધરના ગ્રાન્ડ મધર લાડુમાનું જ્યારે અવારનવાર બદ્રીનાથ બાપા જનરલી બગડાણા ગામમાં કોઈના નિવાસસ્થાને ઘરે જતા નહીં, કદાચ કંઈ પ્રસંગમાં ગયા હોય, સત્યનારાયણ ભગવાનની કથા હોય, ભાગવત હોય, રામકથા હોય, તો એ ડેલામાં બેસે, ઘરમાં ન જાય. બાપુજી આમંત્રણ આપે, અમારા ઘરે જેટલા જેટલા પ્રસંગો આવે તો બાપા એમ કહેતા કે વાલા લાડુમાં ને લાડવા ખાવા આવીશ એમ. પણ જ્યારે અમારા લાડુમાં દેવલોક સીધા આવ્યા ત્યારે આ બાપા આવું અનેક વખત બદ્રીનાથ બાપા મારા પિતાશ્રી આગળ બોલેલા, એટલે લાડુમાં દેવલોક થયા એટલે બાપુજી એમને આમંત્રણ આપવા ગયા કે બાપા કાલે લાડુમાંનો દાડો છે તો આપ પ્રસાદ લેવા પધારજો. બાપાએ કંઈ એવા શું જવાબ આપ્યો તો મને ખ્યાલ નથી. બીજા દિવસે સવારે બધી એનો જે પ્રસંગ હતો, માડીનો કારજ, પાણી ઢોળ બધું સંપન્ન થયું, ભોજન મહેમાનો બધા જમીને ગયા, બાપા ન પધાર્યા. બાપુજીને ભરોસો હતો આવશે એમ, તો બદ્રીનાથ બાપાએ સાંજે 5 વાગે કહેવડાવ્યું કે વાલા હું લાડુમાંના લાડવા ખાવા આવું છું. ને હું નાનો એકદમ બચપન હતું મારું, મને હજુ આ પ્રસંગ સંપૂર્ણ રીતે યાદ છે. બદ્રીનાથ બાપા પધાર્યા, અમારા ઘરે પધાર્યા, અમારી વાંસરીમાં પધાર્યા, ત્યાં ભોજન લેવા માટે બેઠા, અને બાપુજીએ શું કર્યું કે સાંજ થઈ ગઈ હતી એટલે ફરી વખત બધું ભોજન બનાવડાવ્યું. તો બાપાને ભોજન પીરસવામાં આવ્યું તો બદ્રીનાથ બાપાએ સામું જોયું અને એવું કહ્યું કે વાલા લાડુમાંના લાડવા જે બપોરે તમે મહેમાનને જમાડ્યા ને એ મારે જમવું છે એમ. એટલે બાપુજીએ કે જે ભોજન હતું એ જ મને જમાડો એમ. એટલે બધી બપોરનું ભોજન, દાળ, શાક, રોટલી, રોટલા, એ બધી મીઠાઈ એ બાપાને પીરસું, અને બાપા ખૂબ પ્રેમથી જમાયા, હું ત્યારે બાજુમાં બેઠો હતો. આ એક પ્રસંગ મને ખૂબ ગમે છે. કસ્તી જનકભાઈ, બીજું એ પણ કે સેવક સમુદાય અવડો મોટો બહોળો સેવક સમુદાય, આગામી સમયમાં જે પ્રમાણે રામ મંદિર બન્યું ત્યાં બી આપણે રસોડું ચાલુ કર્યું, બાપાના કહેવાથી રસોડું શરૂ થયું, આ સેવક સમુદાય માટે શું આપના વાગોળેલા શબ્દ હોય તો શું કહેવાય? અયોધ્યા રામ મંદિર પ્રત્યે તો ખૂબ અપાર પ્રેમ હતો બજરંગદાસ બાપાને તો હતો જ, પણ પૂજ્ય બાપુજીને અને અમારા તમામ લાખો સ્વયંસેવકોને પણ અયોધ્યા માટે અપાર પ્રેમ, અને અયોધ્યાની પ્રતિષ્ઠા, રામ મંદિરની પ્રતિષ્ઠાની તો વર્ષોથી એક સંકલ્પ સાથે રાહ જોતા હતા. અને રામ મંદિરનું જ્યારે નિર્માણ કાર્ય સંપન્ન થયું, પ્રતિષ્ઠા મહોત્સવ, વિશ્વનો સૌથી મોટો રામ મંદિર ગુરુ આશ્રમ બગડાણામાં પૂજ્ય મંજી બાપાની અધ્યક્ષતામાં ટ્રસ્ટ દ્વારા અને સ્વયંસેવકો દ્વારા બનાવવામાં આવ્યું, વિશ્વનું સૌથી મોટું રામ મંદિર. ત્યાર પછી અયોધ્યા બન્યું, અત્યારે અયોધ્યા પ્રથમ ક્રમે છે, અમને ગર્વ છે બીજા નંબર પર જવાનો. અને અયોધ્યા બન્યું ત્યાર પછી બાપુજીનો સંકલ્પ હતો કે અયોધ્યા અમારે બાપાના નામે અન્ય ક્ષેત્ર શરૂ કરવું છે, તો અમારા વડીલ અહીંયા ઉપસ્થિત છે, યોગેશભાઈ સાગર આ આશ્રમના ટ્રસ્ટી છે, યોગેશભાઈને બધા વડીલ બોલાવીને બાપુજીએ કહ્યું કે આપણે અયોધ્યા અન્ય ક્ષેત્ર શરૂ કરવાનું છે. અત્યારે અયોધ્યા અન્ય ક્ષેત્ર ગુરુ આશ્રમ બગડાણા દ્વારા શરૂ થયું છે, અને એવરેજ રોજ 10-12 હજાર લોકો ત્યાં ભોજન લે છે. દરેક કુંભ મેળામાં પણ સૌથી મોટું અન્ય ક્ષેત્ર બગડાણાનું હોય છે. એટલે અમને ગર્વ છે કે ગુરુ મહારાજનું નામ બાપા સીતારામ અયોધ્યામાં પણ અન્નક્ષેત્રના સ્વરૂપે લોકો લઈ રહ્યા છે. ચોક્કસથી મંજી બાપા એક એવું વ્યક્તિત્વ કે જેઓએ અનેક સેવાના કાર્ય કર્યા, અને જે સેવાના કાર્યથી મંજી બાપા છે તે અત્યારે પ્રચલિત થયા છે, અને તેનું જે નિધન થયું છે તેના નિધનથી ચોક્કસથી શોક માહોલ છે બગદાણામાં છવાયો છે. આપણી સાથે બગદાણાના ટ્રસ્ટી પણ જોડાયા છે, એમની સાથે સીધો સંવાદ કરશું. શું કહેશો બાપાની અણધારી વિદાય, કેટલું અંદરથી શોક, શું કહેવું? એમનું તો હેતુપૂર્વકનું જીવન હતું, જે ઈશ્વર જન્મના હેતુ આપે એ પૂજ્ય મંદિર દાદાને ઘણા વર્ષો પહેલાં પૂજ્ય બાપાશ્રીની હાજરીથી સમજાઈ ગયેલું. જીવન કાર્ય જે બી આશ્રમ પ્રત્યેની, સમાજ પ્રત્યેની, સ્વયંસેવકો પ્રત્યેની, ગુરુ પ્રત્યેની જે બી ફરજ હતી
એમણે એમના જીવનમાં યથાર્થ બજાવી સમર્પિત જીવન જીવ્યા. એટલે વિદાય તો કાર્ય પૂરું થયા પછી આવા પુરુષો કે આવી વ્યક્તિઓ કારણ વગરના શરીર ન ટકાવે તો મૃત્યુનું જે બી કારણ થયું એ થયું, એમને શરીર શાંત થઈ ગયું. આ ચોક્કસથી મંજી બાપાના સેવાકાર્યોની વાત કરીએ તો તમને તમારા સ્મરણોમાં યાદ હોય એવા સેવાકાર્ય કઈ પ્રકારના સેવાકાર્યો હતા? એમનો શ્વાસ જ સેવા માટે ચાલતો હતો. કોઈ હેતુસરના કાર્યો સેવા માટે શોધીને કરતા એવા વ્યક્તિ નહીં હતા. સમાજમાં સૌથી નીચામાં નીચેના સ્તરની વ્યક્તિનું કલ્યાણ કેવી રીતના થાય, એનું જીવન ધોરણ કેવી રીતના ઉપર આવે, એને કેવી રીતના મદદરૂપ થઈ શકાય એવા દરેક કાર્યો એમણે કર્યા. પછી સમૂહ લગ્ન હોય, દરેક સમાજના અલગ 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 સંસ્થાઓના પ્રતિષ્ઠાનો અને પ્રતિષ્ઠાઓના મહોત્સવો હોય, ભાગવત કથાઓ હોય, રામકથાઓ હોય, ત્યાં આગળ ભોજનશાળા માટે ચલાવવાની વ્યવસ્થા હોય, કુંભમેળાઓમાં રસોડું ચલાવવાનું હોય, કે છેલ્લું અયોધ્યામાં પ્રભુ શ્રી રામના પ્રતિષ્ઠા મહોત્સવથી બગદાણ આશ્રમ દ્વારા ચાલતું અન્નક્ષેત્રનું રસોડું હોય, આવા અનેકવિધ કાર્યો પૂજ્ય મંજી દાદાએ પોતાના જીવનમાં શ્વાસોશ્વાસે કર્યા. કસ્તી એક એવું વ્યક્તિત્વ કે જે આજે કહી શકાય કે ભગવાન રામ અને પૂજ્ય બગદાણદાસ બાપા ના શરણોમાં તેમનો જે આત્મા છે તે આત્મા કયો છે. ગુજરાત પોસ્ટ પણ પૂજ્ય મંજી બાપા છે તેઓને શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યું છે. કેમેરા પર્સન તુષાર કામળિયાની સાથે કુણાલ બારડ, ગુજરાત પોસ્ટ, બગદાણા. બગદાણા આજે મંજી બાપાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યું છે. બગદાણાના મેનેજિંગ ટ્રસ્ટી હતા મંજી બાપા. પૂજ્ય મંજી બાપા બજરંગદાસ બાપાના અનન્ય સેવક હતા અને જેમ અમારા સંવાદદાતાએ એમના પુત્ર સાથે વાત કરી, એમણે બજરંગદાસ બાપાના સંસ્મરણો યાદ કર્યા, એમણે મંજી બાપા વિશે જે વાત કરી. આજે કદાચ આખું ગુજરાત જે પણ મંજી બાપાના ભક્તોમાંથી આવે છે એમને એટલું માનતા હતા એ તમામ લોકોની અંદર આજે શોકની લાગણી છે. આપ જોઈ શકો છો હજારોની સંખ્યામાં આજે મંજી બાપાના અંતિમ દર્શન કરવા માટે ભક્તોની ભીડ જોવા મળી રહી છે. આજે શોકનો માહોલ બગદાણામાં બગદાણા સ્વયંભૂ બંધ જોવા મળ્યું છે. ગુરુ આશ્રમ બગદાણાના મુખ્ય ટ્રસ્ટી મંજી બાપા છે તેનું ગઈકાલે નિધન થયું અને તેની અંતિમ વિધિ છે તે આજે બગદાણા ખાતે જોવા મળશે, થનાર છે. દ્રશ્યો બતાડવાના પ્રયત્ન કરશું. જોઈ શકો છો તમે કે જે પ્રમાણે જે માહોલ છે તે માહોલ બતાડવાના પ્રયત્ન કરશું, કેમ કે મંજી બાપા જે હતા તે મુખ્ય જે ટ્રસ્ટી હતા અને ખાસ કરીને મંજી બાપા છે તેનું વ્યક્તિત્વ કંઈક અલગ હતું અને તેઓનું નિધન થયું ત્યારબાદ સમગ્ર ગુજરાત નહીં પરંતુ સમગ્ર દેશમાં તેના પ્રત્યાઘાત છે તે પડ્યા છે અને હાલ અત્યારે તેઓના પાર્થિવ દેહના અંતિમ દર્શન માટે અહીંયા બગદાણા ખાતે લાવવામાં આવ્યો છે તેમના દેહને અને તેમની જે અંતિમ વિધિ છે તે બપોરે 3 કલાકે થનાર છે અને તેને જ લઈને હાલ અત્યારે દ્રશ્યો પણ જોઈ શકો છો કે અહીંયા રાજકીયથી લઈ અને સાધુ સંતો સહિતના જે મહાનુભાવો છે તે મંજી બાપાને અત્યારે શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે પહોંચ્યા છે. લોકોના મુખમાં અશ્રુ છે, કેમ કે મોઢાનું સ્મિત કંઈક અલગ કહી જાય છે, કેમ કે મંજી બાપા જેવું વ્યક્તિત્વ હવે જોવા નહીં મળે. એક બગદાણાનો સૂર્યાસ્ત છે તે અસ્ત થયો છે તે ચોક્કસથી કહી શકશું, કેમ કે મંજી બાપા છે તે મંજી બાપાએ અનેક કહી શકાય કે એવા બગદાણા ખાતેના કામો કર્યા છે અને તે કામોને લઈને અત્યારે બગદાણા છે તે સૂણું બન્યું છે. કેમ કે જે પ્રમાણે વાત કરીએ તો આ સમગ્ર બગદાણા ગામ છે તે અત્યારે શોકમગ્ન બન્યું છે. કહી શકાય છે કે જે પ્રમાણે આજ દ્રશ્યો પણ બતાવવાના પ્રયત્ન કરશું, કેમ કે તમામ જે લોકો છે તે લોકો અત્યારે મંજી બાપાને અશ્રુભીની જે શ્રદ્ધાંજલિ છે તે આપવા માટે પહોંચ્યા છે. ટૂંક જ સમયમાં શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસરિયા છે તે પણ અહીંયા પહોંચનાર છે. મંજી બાપા છે તેઓને કહી શકાય કે શ્રદ્ધાંજલિ છે તે અર્પણ કરનાર છે. જોઈ શકાય છે લોકોનો ઘસારો છે તે અત્યારે અહીંયા મંજી બાપાની કહી શકાય કે શ્રદ્ધાંજલિ છે તે આપવા માટે લોકો પણ અહીંયા જોવા મળી રહ્યા છે. સાધુ સંતોની સાથે વાત કરીએ તો રાજકીય જે નેતાઓ છે તે પણ હવે ધીમે ધીમે અહીંયા પહોંચી રહ્યા છે. મંજી બાપા છે તે મંજી બાપાની
અંતિમ જે વિદાય છે તે વિદાય આપવા માટે લોકો જે છે તે લોકો અહીંયા પહોંચ્યા છે. મંજી બાપાની વિદાય બપોરે 3 વાગે થનાર છે અને તેને જ લઈને લોકો છે તે લોકો અત્યારે મંજી બાપાને શ્રદ્ધાંજલિ માટે પહોંચ્યા છે. કેમેરા પર્સન તુષાર કામડિયાની સાથે કુણાલ બારડ, ગુજરાત ફર્સ્ટ, ભાવનગર. નજીકની બાજુમાં જે સ્મશાન છે તે સ્મશાન ખાતે તેઓને ત્યાં તેમની અંતિમ વિધિ છે તે કરવામાં આવશે. આપણી સાથે સંત જોડાયા છે, રમજુ બાપુ એમની સાથે સંવાદ કરશું. રમજુ બાપુ શું કહેશો, જે પ્રમાણે મંજી બાપા એક અલગ વ્યક્તિત્વ, કઈ રીતના તેમને શ્રદ્ધાંજલિ આપશો, શું કહેશો? આજે બગદાણા ના આંગણે ખૂબ અણઘડતું બન્યું છે અમારા સંતો માટે. અને આ એક એવા મહાપુરુષ હતા કે બગદાણાના ટ્રસ્ટીએ પણ એક સાધુ સમાન અને મંદી બાપાની અમારે બહુ નુકસાની છે, બહુ ખોટ છે. આવો મારા ટ્રસ્ટી આજ સુધી એમ ક્યાંય જોયા જ નથી. અને એક હકારો જ નબળો નહીં, કોઈ સાધુ આવ્યા હોય, ગરીબ માણસો આવ્યા હોય, કોઈ સમૂહ લગ્ન કરતા હોય, કોઈના ભંડારા હોય અને આવીને વાત કરે કે બાપા આમ છે કે કરી નાખો, આલે ભાઈ આપી દે. આવો મરદ ટ્રસ્ટી એક સંત મંદી બાપાને આજે શ્રદ્ધાંજલિ આપવામાં અમારે એક આંસુ આવી જાય છે. અમને દુઃખ નહીં, ખૂબ દુઃખ છે કે અમારા વચ્ચેથી મહાપુરુષ આજે વિદાય લીધી છે. બાપા એમના આત્માને ખૂબ શાંતિ આપે અને એ ચિરંજીવી બની ગયા મંદી બાપા. બાપાથી તારા ખુશિયારા પછી બગદાણાનો એક સૂર્ય છે તે અસ્ત થયો છે. સંતોમાં પણ ક્યાંક ને ક્યાંક જે શોક છે તે અત્યારે જોવા મળી રહ્યો છે. દ્રશ્યો બતાડવાનો પ્રયત્ન કરશું. જોઈ શકો છો તમે કે જે પ્રમાણે લોકો જે છે તે લોકો અત્યારે મંજી બાપા છે તેમની શ્રદ્ધાંજલિ આપવા માટે પહોંચ્યા છે. ગામો ગામ, ગુજરાત નહીં પરંતુ વિદેશમાંથી પણ જે લોકો છે, લોકો જે છે તે લોકો સાથે વાત કરશું. શું કહેશો, કઈ કઈ પ્રકારની ફિલિંગ? ચોક્કસથી ભક્તો છે તે ભક્તો અત્યારે કશું કહેવા માંગતા નથી, પરંતુ ક્યાંક ને ક્યાંક લોકો છે તે લોકો સાથે સંવાદ કરવાના પ્રયત્ન કરશું. એમનું શું કહેવું છે, શું શું નામ છે તમારું અને કઈથી આવો છો તમે, બાપા વિશે શું કહેશો, મંજી બાપા વિશે બોલવા જેવું કઈ નથી. ચોક્કસથી લોકો જે છે તે લોકો અત્યારે કશું કહેવા માંગતા નથી, શું કહેશો તમે, મંજી બાપા કઈ પ્રકારનું વ્યક્તિત્વ હતું, શું કહેવું? શું દાદા વિશે તો શું કહીએ આપણે, એક અમારા માટે તો આમ સંત કહેતો, સંત હતા. બજરંગદાસ બાપા પછી જો કોઈ હોય તો મંજી દાદા હતા. બધા સમાજને સાથે રાખી અને સારા સારા કાર્યો કરતા અને બધા સેવાના યજ્ઞો કરતા. અને મંજી દાદાની ખોટ અમારે તો બહુ છે, વધારે તો કઈ નહીં કહી શકીએ ભાઈ. સેવક સમુદાય પણ છે, સેવક સમુદાય સાથે વાત કરશું. તમે શું કહેશો, મંજી બાપાનું વ્યક્તિત્વ વિશે શું કહેશો? દાદા વિશે કોઈ વસ્તુ કઈ કહી શકાય એવું દાદા ને કોઈ કોઈ શકે એવું છે જ નહીં. દાદા દરેક સમાજના દરેક લોકોના ખૂબ કાર્ય કરેલા છે બાપાએ. બાપા એવા કોઈ કાર્ય કોઈ કરી નહીં શકે એવું બાપા. ચોક્કસથી લોકો જે છે તે લોકોના મનમાં મંજી દાદા વસેલા છે ને તેને લઈને લોકો છે શું કહેશો કાકા તમે, મંજી બાપાનું કેવું વ્યક્તિત્વ હતું, અહીંયા કેવા સેવા કાર્યો શું કહેશો? મંજી બાપા અમારા ચાદરા મન સ્વામી છે ને બધાને અમારા દરબારો વિશે તો બહુ સારું ઉમદા કાર્ય કર્યું. મંજી અમે મંજી બાપા અમારે તો પહેલેથી જ આખા અમને એક પરિવાર તરીકે રાખતા અમને બધાને અમને. ચોક્કસથી એક પરિવાર છે તે તરીકે રાખતા હતા. અહીંયા શોકમગ્ન છે લોકો. આ બાજુના પણ દ્રશ્યો બતાવવાના પ્રયત્નો કરશું. જોઈ શકો છો કે મહિલાઓ છે તે મહિલાઓ પણ અહીંયા પહોંચ્યા છે. મહિલાઓ સાથે પણ વાત કરીશું. શું નામ છે તમારું, કઈથી આવો છો, મંજી બાપા એક એવું વ્યક્તિત્વ કે જે તેઓ નિધન થયું, કેટલી દુઃખની લાગણી, શું કહેશો? લોકો છે તે લોકોમાં શોકની લાગણી અહીંયા જોવા મળી રહી છે. સાધુ સંતો પણ અહીંયા પહોંચ્યા છે. કહી શકાય કે લોકો છે તે લોકોમાં પણ શું કહેશો બેન, મંજી બાપા વિશે શું કહેશો બેન, શું કેવું છે? ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુદેવ મહેશ્વર, ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મ, તસ્મે શ્રી ગુરવે નમઃ, જેને સંપૂર્ણ જીવન ગુરુ સેવામાં વિતાવ્યું અને સર્વેને ભૂખ્યાને ભોજન અને ગરીબ કલ્યાણ માટે કેવી રીતે કાર્ય કરવું એનું સૌને માર્ગ ચિંધાવ્યો અને દીકરી માટે સતત વિચારતા, એક દીકરીએ ખરેખર શું કરવું જોઈએ, એની ફરજ શું છે, એનો ધર્મ શું છે અને દીકરીને કઈ રીતે જીવવું જોઈએ એ સતત એમણે શીખવાડ્યું. જય સિયારામ.
ચોક્કસથી જે દીકરીઓ છે તેમાં પણ ક્યાંક ને ક્યાંક જે શોખ છે તે અત્યારે જોવા મળી રહ્યો છે. દ્રશ્યો બતાવવાના પ્રયત્ન કરશું. જોઈ શકો છો તમે કે જે પ્રમાણે લોકો છે તે અત્યારે પહોંચ્યા છે, સાધુ સંતો છે, સાધુ ગણ છે તે પણ અહીંયા પહોંચ્યા છે, બાપાને એક શ્રદ્ધાંજલિ માટે અહીંયા પહોંચ્યા છે. આપણી સાથે સાધુ સંત છે, એમની સાથે વાત કરવાના પ્રયત્ન કરશું. સાધુઓનું શું કહેવું છે? મહંત જોડાયા છે. મહંતજી શું કહેશો? મંજી બાપાનું નિધન કઈ પ્રકારે શ્રદ્ધાંજલિ આપશો, શું કહેશો? મંજી બાપા એ જીવતી જાગતી સેવાનું દર્શન છે. અમારા જીવનની પરમ આત્મીયતા વાળો પુરુષ, એને આ બગદાણા જેવા પવિત્ર તીર્થધામને વેંદર પ્રાણ પૂર્યા, એને પાયાની ઈંટ હતી, એના જવાથી એક મોટું સીંડું પડ્યું, પંચાળની ભાષામાં કહી દો, અને પુરાવું મુશ્કેલ છે. આ વ્યક્તિના પગની અંદર ગતિ હતી, એના મનની અંદર પ્રગતિ હતી, અને જીવનમાં શરણાગતિ હતી, અને આ કારણે એની મતિ છે એ આખા આ પ્રકલ્પને ઉભો કરવામાં બહુ મોટું યોગદાન આપ્યું છે. એટલે અમે હૃદયની આત્મીય શ્રદ્ધાંજલિ આપવા માટે અહીં આવ્યા છે, અને અમારા માટે તો આ પરમ આત્મીય સંત ગણાય. ભલે એને કપડાં પહેર્યા હતા, એ વેશભૂષાથી કોઈ મહાન થતું નથી, વૃત્તિ પ્રવાહથી મહાન થાય. આકૃતિ અને વૃત્તિની કોઈ આકૃતિ અને કપડાની કોઈ કિંમત નથી, વૃત્તિ આની મહાન અને પવિત્ર છે. સાધુ સંતોના દાસ આખો પરિવાર જેને જીવનની અંદર બધી પ્રકારનો ત્યાગ કરીને આગ બુજાવી અને અનુરાગ જન્માયો હતો, એવું વિરલ વ્યક્તિત્વ. એટલે જ અમે અહીંયા હોય ને બાબુ, વિરલ વ્યક્તિત્વ ગુમાવ્યું છે. અન્ય સંતગણ છે એમની સાથે સંવાદ કરશું. બાપુ શું કહેશો? જે પ્રમાણે મંજી બાપાની અણગળી વિદાય, શું કહેશો? બાપાનું એક પ્રતિરૂપ હતા મંજી બાપા. એની પાસેથી આખો સમાજ જ નહીં પણ દેશ સુધી બાપાનું નામ જેણે પહોંચાડ્યું એવું વિરલ વ્યક્તિત્વ હતું. આજ બગદાણાજ નહીં પણ પૂરા દેશને, પૂરા વિશ્વને એમની એક અશ્રુભીની શ્રદ્ધાંજલિ હું આપું છું, એમની ભાવાંજલિ અર્પણ કરું છું. કેમ કે બાપા પાસેથી બધા લોકો પ્રેરણા લઈ શકશે કે ગુરુ ભક્તિ કેવી હોય, સેવાની ભક્તિ કેવી હોય. બાપાનો સંદેશો પૂરા વિશ્વ સુધી પહોંચાડ્યો એવાને પૂજ્ય બાપાને, મંજી બાપાને હું ભાવાંજલિ અને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. કસ્તી જે પ્રમાણે સંતગણો છે તેમાં પણ ક્યાંક ને ક્યાંક કહી શકાય કે જે પ્રકારે એક શોક છે તે શોક અત્યારે જોવા મળી રહ્યો છે. સમગ્ર બગદાણા નહીં પરંતુ સમગ્ર ગુજરાત છે તે ગુજરાતમાં મંજી બાપા પ્રચલિત હતા, અને આ મંજી બાપાની વિદાયથી ચોક્કસથી સમગ્ર ગુજરાતને ખોટ પડી છે તેવું અહીંના જે તેમના જે કહી શકાય કે સ્વયંસેવકો છે, સેવક સમુદાય છે, તેઓ પણ કહી રહ્યા છે. જે ધ્રુવિશા, તમામ માહિતી બદલ આપનો આભાર.